હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખીશું ધોરણ 10 ગણિતના જ્ઞાનસેતુ બ્રિજ કોર્સનો પ્રકરણ 1નો ટોપિક ગુસા અને લસા. એમ પણ ગુસા અને લસા બહુ જ ઉપયોગી છે અને બધાને આવડવો તો જોઈએ જ, બરાબર? તો એકદમ સિમ્પલ છે અને સિમ્પલ રીતે આપણે શીખીશું. આગળના વિડીયો જો તમે નથી જોયા તો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઈશ. તેમજ ધોરણ ગણિતનો જે સિલેબસના વિડીયોઝ છે એની પણ લિંક આપી દઈશ, તો જોઈ લેજો. અને જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જોડાવેલ બેલ આઇકન દબાવી દો, એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે અને તમે એક પણ વિડીયો મિસ ના કરો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં જોઈએ ગુસા એટલે શું, બરાબર? તો ગુસા એટલે ગુરુતમ સામાન્ય અવયવ. પૂરું નામ શું છે? ગુરુતમ સામાન્ય અવયવ. મતલબ બે સંખ્યા છે એના અવયવ પાડવાના, અને જે પણ સામાન્ય હોય, બંનેમાં સેમ ટુ સેમ હોય, એ તમારો ગુસા, બરાબર? તો બહુ જ ઇઝી છે. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. એ નેક્સ્ટ જોઈએ, પહેલાં આપણે ગુસા જોઈ લઈએ, બરાબર? એક જાતે ગણવાનો દાખલો છે, બરાબર? જો તમારી જોડે બુક નથી હજુ તો ડાઉનલોડ કરી શકો છો. તો 85 અને 17નો ગુસા શોધો. પહેલાં આપણે અવયવ વૃક્ષની રીતે શોધીએ, બરાબર? અવયવ વૃક્ષ, બરાબર? અવયવ વૃક્ષની રીતે ગુસા શોધીએ. એકદમ સિમ્પલ છે. પહેલાં 85ના અવયવ પાડી દઈએ. હવે તમને ખબર છે 85 ક્યાં છે? પાછળ 5 છે, બરાબર? તો ત્રણે ભાગ ચાલે છે? ત્રણે નહીં ચાલે, બરાબર? કેમ નહીં ચાલે? એ વિભાજ્ય તેની ચાવીઓ છે, આમાં ભણીશું આપણે, એટલે ત્યારે તમે સમજી લેજો. તો 17 × 5 = 85, સિમ્પલ ખબર છે. 17 × 5 = 85 હોય, જો બંને અવિભાજ્ય સંખ્યા હોય છે, બરાબર? એટલે આગળ કોઈ ભાગ એમ પણ ચાલવાનો ન હતો. હવે 17 × 1 = 17, 17 × 5 = 85, બરાબર? કંઈ હવે આગળ કોઈનો ભાગ ચાલશે નહીં. હવે બીજું છે 17, તો 17 તો એમનું એમ જ છે. તો હવે બંનેમાં સામાન્ય અવયવ કયા? તો ચલો પહેલાં 85ના અવયવ પાડી દો. 85 = 5 × 17, 17 × 1 = 17, બરાબર? ખબર જ છે. હવે ગુસા શું થશે? તો ગુસા 85 × 17નો કેટલો થશે? બંનેમાં સરખા કેટલા છે? 17, તો 17 જવાબ આવશે, બરાબર? તો આ એક રીત છે અવયવ વૃક્ષની રીત, બરાબર? હવે અવયવની રીત જોઈએ, એમને પણ આપણે ભાગની રીતે એકવાર જોઈ લઈએ. એ એના કરતાં પણ ઇઝી છે, બરાબર? એવું નથી જરૂરી કે તમારે અવયવ વૃક્ષને જ મતલબ કરવું પડે. આપણે મેઇન શું યાદ રાખવાનું છે? ગુસા શોધતા આવડવું જોઈએ, તમને જે રીત ગમે એ, બરાબર? આવી રીતે તમે અવયવ પાડો અને પછી ગુસા શોધો, અથવા ભાગાકારની રીતે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ભાગાકારની રીતે. હવે ભાગાકારની રીતને અવયવ વૃક્ષની રીતમાં શું ડિફરન્સ? તો જે આપણે અવયવો પાડ્યા ને, બરાબર, લાસ્ટ વિડીયોમાં આપણે અવયવ પાડતા શીખવાડ્યા હતા, એમાં ખાલી ડિફરન્સ છે. બાકી તો સેમ ટુ સેમ જ છે, ખાલી અવયવ પાડવામાં ડિફરન્સ હતો. ત્રણ રીત હતી લાસ્ટ વિડીયોમાં આપણે જોઈ હતી. હવે ભાગાકારની રીતમાં, તો ભાગાકારની રીતે તમારે અલગ અલગ અવયવ પાડવાના, બરાબર? હવે 17 × 5 = 85, ત્રણે કેમ ના ભાગ ચાલ્યો? બે ના ચાલ્યો, કારણ કે બે છે ભાગ ચાલે, પાછળ છે એકી સંખ્યા, એટલે બે તો ચાલે નહીં. એટલે તમારે ચેક કેવી રીતે કરવાનું? તો બે ચેક કરવાનું, પછી ત્રણે, પછી 5, પછી 7, પછી 11, પછી 13, પછી 17, મતલબ જેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે એ ચેક કરવાની છે, બરાબર? તો હવે જો બે ભાગ ચાલે છે, નહીં ચાલે, ત્રણે ચાલે, નહીં ચાલે, તો આ બધા મતલબ આ બે ને ત્રણ લોતા રોતા જશે બિચારા, કે યાર અમારે તો કંઈ મેળ જ ના પડે, બરાબર? તો આપણે 17 ડાયરેક્ટ ભાગ ચાલે છે. હવે 17 × 1 = 17, અહીંયા આવ્યા 1, બરાબર? આપણે લાઈનસર જવાનું, એવું નહીં કે ડાયરેક્ટ ચલાવો 13 ભાગ ચાલો 13 ચલાવી દીધો, ના, પહેલાં 2 ચલાવો, બરાબર? પછી 3 ચલાવો, પછી 5 ચલાવો, કેમ 4 ના લીધા? કારણ કે 4નો 2 ભાગ ચાલશે, એટલે 4 તો આવે નહીં, બરાબર? ખબર પડી. તો 2, 3, 5, 7, 11, 13, 17 યાદ રાખજો, લખી દેજો, બરાબર? હવે અવયવ પડી ગયા. હવે 17 ના પડે તો 17 × 1 = 17, બરાબર? સિમ્પલ આવડી ગયું. હવે આવી રીતે પછી લખવાના 85 = 5 × 17, 17 × 1 = 1, જે સામાન્ય હોય જવાબ. સિમ્પલ ગુસા આવડી ગયો. આવડ્યો કે ના આવડ્યો? આવડ્યો જશે, બરાબર? હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે ગુસા શોધીએ, બરાબર? તો જે નેક્સ્ટ છે 100 અને 170, મતલબ કોને ના આવડે? આવડે, આવડે કે ના આવડે? કમેન્ટ કરો, બરાબર? વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર? બધું જ કરી દો. કરશો ને? ના કરો તો પણ શીખો, બરાબર? અને જાતે પ્રેક્ટિસ કરો. જો પ્રેક્ટિસ નહીં કરો તો કશું એ આવડશે નહીં, બરાબર? 100 અને 170, તો 100ના આપણે અવયવ પાડી દઈએ, બરાબર? ભાગાકારની રીતે કરીએ છીએ. 50 × 100, 25 × 50. હવે 25 આવ્યા, હવે 25નો 2 તો ભાગ ચાલશે નહીં, તો પાયો પાયો 25, બરાબર? હવે 5 × 1 = 5. હવે હવે કોની વારી? 170ની વારી. તો 170ના 2 ભાગ ચાલશે? ચાલશે, બરાબર? 170ના 2 ભાગ ચલાવો એટલે કેટલા આવે ખબર છે? ચલો ચલાવીને જોઈએ. 170 ભાગ્યા 2, બરાબર? હવે 8 × 2 = 16,
मतलब 85 આવશે એક વધશે અહીંયા 0 5 2 10 35 હવે 85 નો શું ત્રણે ભાગ ચાલશે નહીં ચાલે હમણાં જ આપણે જોયું 17 5 85 તો પાંચે ડાયરેક્ટલી ચાલશે તો જેટલી પ્રેક્ટિસ કરશો એટલે તમને ખબર જલ્દી પડશે 17 5 85 17 1 17 તો અવયવ પડી ગયા હવે ચલો પાડીએ અવયવ લખી દઈએ આપણે 100 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 170 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 17 તો ગુસા કેટલો આવશે આ બંનેનો બોલો 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 સરખા હોય એટલા તો સરખા કેટલા છે 2 છે 5 છે બીજું કે સરખું છે નથી તો 2 ગુણ્યા 5 ગુસા એટલે 5 2 10 કેટલું ઈઝી બરાબર તો આ તમારો જવાબ 10 આવી ગયો બરાબર કમ્પ્લીટ બીજા દાખલા જાતે ગણવાના છે જો નથી આવડતો કમેન્ટ કરજો તો હું તમને ગણાવીશ બરાબર હવે નેક્સ્ટ છે લસા હવે લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર હવે લઘુત્તમ સામાન્ય અવયવી છે બરાબર તો નામ ખબર પડી અવયવી હવે આમાં કેવું કે અવયવી એટલે શું આપણે લાસ્ટ વિડિયોમાં જોયું હતું કે અવયવી એટલે ગુણાકારમાં હોય મતલબ ટૂંકમાં ઘડીઓ ધારો કે 170 ના અવયવી પાડવા હોય તો 170 ના ઘડીઓ સિમ્પલ તો હવે અવયવીને આપણે દાખલા જોઈએ જેમ કે 21 અને 63 નો લસાઅ શોધો બરાબર આપણે લસાઅ શોધવાનો છે તો 21 અને 63 નો લસાઅ શોધો કેવી રીતે શોધીશું સિમ્પલ પહેલા શું કરવાના અવયવ પાડવાના બરાબર તો 21 ના અવયવ કેટલા આવે 7 તરી 21 63 ના અવયવ કેટલા આવે 7 9 7 તરી 21 21 તરી 63 બરાબર હવે કેવી રીતે ખબડી જો 7 9 63 થાય 7 9 63 હવે 9 ના શું થાય 3 તરી 9 તો લસા 21 63 નો કેટલો થાય તો જો સરખા સરખા તો લેવાના જ છે હવે બાકી વધે અહીંયા સરખા છે તો લેવાના હવે બાકીનો કયો વધે 3 તો 3 એ લેવાનો બરાબર બધા લેવાના સિમ્પલ હવે 7 તરી 21 21 તરી 63 તો 63 લસા આવશે કેટલું ઈઝી લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર આ બંનેનો નાનામાં નાનો એવી સંખ્યા કે જેને 21 વડે ભાગી શકાશે અને 63 વડે નિશેષ ભાગી શકાશે બરાબર હવે ધારો કે આપણે ચલો આને જવા દો અહીંયા ધારો કે 5 છે બરાબર અહીંયા 4 અહીંયા 3 છે અહીંયા 3 છે તો 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 શું થશે તો આ 3 7 એકવાર લઈ લીધા 3 3 લઈ લીધા હવે 3 3 એ લઈ લીધા બરાબર હવે આ 3 વધ્યા અને આ 5 વધ્યા તો ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર જેટલો ગુણાકાર આવે લસા તો બરાબર આ રીતે લસા શોધવાનો છે એકદમ ઈઝી હવે બીજી આની રીત તો ભાગાકારની રીત છે લસાની આના કરતા પણ સિમ્પલ ફાસ્ટમાં ફાસ્ટ બે સંખ્યા હોય ત્રણ સંખ્યા હોય તમે શોધી શકશો બરાબર હવે ગુસામાં આપણે એક વસ્તુ ભૂલી ગયા કે ધારો કે ત્રણ સંખ્યા હોય તો ત્રણ સંખ્યાના અવયવ પાડવાના ત્રણે ત્રણમાં જેટલા સરખા હોય એટલા જવાબ ધારો કે કોઈ સંખ્યા સરખી ના હોય તો એક આવશે હવે લસા જોઈએ લસા ધારો કે ભાગાકારની રીત જોઈએ નેક્સ્ટ જે દાખલો છે એમાં જ જોઈ લઈએ આપણે હવે લસાનો ઉપયોગ ક્યાં થશે ખબર છે સમય સંખ્યાઓના સરવાળા બાદબાકીમાં હવે સમય સંખ્યાના સરવાળા બાદબાકી આવડે છે 1/2 2/3/4 નથી આવડતા તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બરાબર બેઝિક કમ્પ્લીટ કરી નાખો એકદમ પાકા ડેટા જેવા થઈ જાવ બરાબર તમે બંને મતલબ તમે બધા બંને ક્યાં ચલો 55 અને 105 નો આવી રીતે લસાઅ કરવાનો છે બરાબર 55 પછી 105 હવે 3 વડે ભાગ ચાલે છે તો 105 નો 3 વડે ચાલશે પણ 55 નો નહીં ચાલે તો 3 વડે પહેલા ચલાવવાનો તો 105/3 જુઓ 3 તરી 9 વધશે 1/10 9 જાય તો 1 બરાબર 15 હવે અહીંયા 10 કો લિંક કરીએ તો 10 કો અહીંયા અહીંયા 0/10 9 જાય તો 1 બરાબર આવી રીતે કર્યું છે 5 3 5 15 તો 35 આવશે આ 55 હવે 3 એ ભાગ ચાલશે 35 તો નહીં ચાલે તો 5 એ ચાલશે તો 11 5 55 7 5 35 હવે ડાયરેક્ટ 7 એ 11 1 હવે 11 એ તો 1 1 તો લસા કેટલો થશે 55 અને 105 નો 3 × 5 × 7 × 11 બરાબર તો 5 × 15 15 થી તું 105 × 11 કરો 105 × 11 કરો ચલો આપણે કરી જઈએ બરાબર 11 5 55 વધી પડી 5 11 5 11 1 11 1155 જવાબ આવશે બરાબર હવે આ કેવી રીતે કર્યો તો ડાયરેક્ટ 11 ને લઈને અમે ગુણાકાર કર્યો બરાબર 11 5 55 નો 5 વડો વધી પડી 5 11 × 0 0 0 + 5 5 11 1 11 બરાબર હવે તમે ડાયરેક્ટ એવી રીતે પણ કરી શકો 1 નો 0 મૂકો અને જે સિમ્પલ જે રીત છે બરાબર પણ તમે હવે 9માં છો તો થોડા સ્માર્ટ બનો બરાબર અરે સોરી 10માં 9માં તો ક્યાં 10માં આવી ગયા તો 1155 લસા હવે ધારો કે ત્રીજી સંખ્યા હોય કોઈ ધારો કે કોઈ ત્રીજી સંખ્યા ધારો કે 75 છે
તો એનો પણ એવી રીતે પાડવાનો ભાગ ચલાવવાનો બરાબર 75 ના તો આમ જેટલી પણ સંખ્યા હોય એટલાના તમે લસાઅ શોધી શકશો આ રીતે આ પણ તમને આવડી ગયું જે હવે જાતે ગણોના દાખલા છે એ આવડવા જોઈએ બરાબર આવડશે ને નહીં આવડે આવડશે કેમ ના આવડે કમેન્ટ કરો નીચે બરાબર એટલે નેક્સ્ટ જે ટોપિક છે એ છે અતિ સંક્ષિપ્ત રૂપ આ સૌથી ઉપયોગમાં આવે બરાબર અતિ સંક્ષિપ્તનું રૂપ છે પૃષ્ઠફળ ગણપણના દાખલા હોય કે જેમાં ભાગાકાર હોય એ તમને આવડવા જોઈએ કેવી રીતે કરવાનું ચલો જોઈએ અતિ સંક્ષિપ્ત રૂપ પણ જોઈ લઈએ જોડે જોડે તો અતિ સંક્ષિપ્ત રૂપ બરાબર અતિ સંક્ષિપ્ત રૂપ ચલો પહેલાં ગુસ્સા લસા ભૂસી દઈએ બરાબર પતી ગયું એનું કામ નીકળો હવે તમે બરાબર બાય ટાટા બાય બાય ચલો અતિ સંક્ષિપ્ત રૂપ તો પહેલાં 30 અને 54 અતિ સંક્ષિપ્ત રૂપ પાડીએ બરાબર 30 તો મતલબ 30 અવયવ પાડવાના 30 શું કરવાના અવયવ પાડવાના ચલો 30 અવયવ પાડી દઈએ ભાગાકારની રીતે તો 15 2 30 5 3 15 5 1 5 તો 30 બરાબર શું લખાય 2 × 3 × 5 2 × 3 × 5 હવે 54 વારી તો 54 અવયવ પાડીએ તો 54 બે ભાગ ચાલશે 28 2 54 બરાબર ના 28 નહીં થાય 27 54 થશે બરાબર હવે આના માટે તમને ઘડિયા આવડવા જરૂરી છે જો કે 27 ના આવડે પણ 15 16 1 થી 20 તો આવડવા જોઈએ મિનિમમ હવે 27 ત્રણેય ભાગ ચાલશે 9 તરી 27 3 તરી 9 3 1 3 તો શું લખાશે 2 × 3 × 3 × 3 હવે જ્યારે તમને આવા દાખલા ક્યાં કામમાં આવશે ભાઈ કેન્સલ કરવા જોઈએ ઉપર નીચે આપણે ત્યારે તમારે હવે પાડવા પડશે હવે જો અહીંયા 3 3 કેન્સલ 2 2 કેન્સલ ઉપર વધ્યા 5 નીચે વધ્યા 3 × 3 બરાબર સિમ્પલ આવડશે બરાબર આવડશે કેમ ના આવડે ઓકે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ એકવાર એટલે તમને ખબર પડે ઓકે તો જુઓ આવ્યું 5 ભાગ્યા 3 × 3 હવે ધારો કે નેક્સ્ટ છે કોઈ હવે 5 હવે અહીંયા લખી દઈએ આપણે 5 ભાગ્યા 3 તરી 9 9 સિમ્પલ કેટલું ઇઝી છે બરાબર હવે આવું જ એક દાખલો છે 250 × 400 બરાબર તમારે જાતે ગણવાનો છે ડી એમાં 250 ભાગ્યા 400 તો હવે આમાં સિમ્પલ છે ભાઈ જો આ યાદ રાખજો બરાબર કામનું છે જે 250 છે એમાં 0 છે અહીંયા 400માં 0 છે તો 0 0 કેન્સલ થઈ જશે ડાયરેક્ટલી બરાબર આ આ કોમન સેન્સ છે સિમ્પલ ગણિતમાં આ યાદ રાખજો હા જો અહીંયા સરવાળો હોય ને ધારો કે 5 હોય તો આના કેન્સલ થાય ગુણ આ એકલી સંખ્યા હોય તો જ કેન્સલ થાય આ વસ્તુ યાદ રાખજો કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરતા તો ચલો પહેલાં 0 0 કેન્સલ એટલે વધ્યા કેટલા 25 ભાગ્યા 40 તો હવે વિદ્યાર્થી મિત્રો 25 અવયવ પાડવાના પાયો પાયો 25 સિમ્પલ હવે 40 તો 2 2 4 4 2 8 8 5 40 આ 5 5 કેન્સલ ઉપર વધ્યા 5 નીચે 2 2 4 4 2 8 તો 5 ભાગ્યા 8 જવાબ આવશે કેટલો સિમ્પલ દાખલો છે બરાબર પણ કોઈ વાર તમારે આમાં મિસ્ટેક થઈ જાય ના થાય એટલા માટે ભાગાની રીતે ગણી લેવાનું એટલે આપણે મિસ્ટેક ના થાય એકવાર ચેક કરી લેવાનું બરાબર ઘણી વખત મિસ્ટેક થઈ જતી હોય છે બરાબર મારાથી પણ થઈ જાય બરાબર એટલે પોસિબિલિટી છે મિસ્ટેકની એટલે આપણે એકવાર જરૂરથી ચેક કરી લેવું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે લસા ગુસા જોયા પછી અતિ સંક્ષિપ્ત રૂપ કેવી રીતે કરવાનું એ પણ જોયું જે બધું તમારા કામમાં આવશે હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે નેક્સ્ટ જે વિડીયોમાં ટોપિકમાં નહીં એકચ્યુઅલી નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ જે ટોપિક્સ છે એ જોઈશું બેઝિક ગણિત શીખવાના છે તમને કામમાં આવશે 10માં કામમાં આવશે 11 જો સાયન્સ લે તો સાયન્સમાં કામમાં આવશે બધામાં કામમાં આવવાનું છે બરાબર તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ એન્જોય